चार लोगों, 12 करोड़ अने एक चोरी। चोर, 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 पकड़ो। पण चोरे सपनामां पण नहीं विचार्युं होय के हूँ एना प्लान मां डक्का मारवा आवी जईश। कोण छे? सीआईडी ऑफिसर संजय शुक्ल। फिल्म गुलाम चोर एक एवी स्टोरी पर आधारित फिल्म छे जेमां 12 लोको एक पेलेस मां अथवा कही शकीए के एक सुंदर होटल मां तास्क अथवा के गंजीपतो रमवा एक माटे एकठा थई छे। તે લોકો ખૂબ જ પૈસાવાળા હોય છે। ફિલ્મ 12 લોકો સાથે 12 કરોડની ચોરી થઈ છે એક જગ્યાએ, અને ચોર એ 12 લોકોમાંથી જ કોઈ એક છે। આ સ્ટોરીની અર્જુનથી લાગી શકે છે, કારણ કે આ ફિલ્મ કંઈક આવી જ સ્ટોરી ઉપર આધારિત છે। ફિલ્મના મેઇન લીડમાં આપણને બધાના ફેવરિટ કલાકાર એટલે કે મલ્હાર ઠાકર એક ડિટેક્ટિવની ભૂમિકા નિભાવતા દેખાય છે। ફિલ્મની શરૂઆત એક પાર્ટીથી થઈ છે જેમાં 12 કરોડ રૂપિયા હાર્ડ કેશ એટલે કે રોકડા છે જેની ચોરી થઈ જાય છે। ત્યારબાદ જ્યાં એક તરફ બીજા લોકોને 12 કરોડની ધનરાશિ જીતવાની અભિલાષા લઈને આવ્યા છે, તે લોકો એકબીજા ઉપર કરોડોની ચોરીનો ઇલ્ઝામ લગાવી રહ્યા છે। હવે આ ચોરી કોને કરી છે અને ચોર કોણ છે આ બધું તો આપણે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે। મારા તરફથી તમને આ ફિલ્મ ફૂલ રિકમેન્ડેડ છે। આ ફિલ્મ તમને જીઓ સિનેમા ઉપર બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે, એકવાર જઈને જરૂર જોજો। જ્યારે ચાલુ પાર્ટીમાં લાઇટ વહી જાય છે ત્યારે 12 કરોડ રૂપિયાની ચોરીને ચોર અંજામ આપે છે। આ કઈ રીતે થયું આ બધાને ખોજવા માટે મલ્હાર ઠાકર, જે આપણને આ ફિલ્મમાં સીઆઈડી ઓફિસર સંજય શુક્લ નામના ઓફિસરનું કિરદાર નિભાવી રહ્યા છે, તે આપણને આ અલસુલજી કહાનીનું સુલજન કરીને દેખાડે છે। હાલ એક વાત એ પણ છે કે મને માફ કરજો, કારણ કે આ ફિલ્મ રિલીઝ થયાના ઘણા દિવસો થઈ ગયા છે, આમ કહીએ તો ઘણા મહિના થઈ ગયા છે, પણ આ ફિલ્મ હું ફ્રી ન હતો એટલે હાલમાં જીઓ સિનેમા ઉપર મેં જોયું। જે ફિલ્મ વિડીયો થોડા મોડો બન્યો, પણ જેને પણ આ ફિલ્મ નથી જોયું અથવા જે ફિલ્મનો રિવ્યૂનો વિડીયો જોવા માંગતા હોય તેના માટે આ વિડીયો મેં ખાસ કરીને બનાવ્યો છે।